सब्सक्राइब करो अमारी यूट्यूब चैनल किचन कला ने अने बेल आइकन दबाओ अमारी नवी नवी रेसिपीओ सौथी पहला जोवा माटे। हेलो फ्रेंड्स, स्वागत छे तमारो अमारी चैनल मा। अने आजे आपणे बनावीशुं शियाळा स्पेशल गाजर अने मरचानुं अथाणुं। आ अथाणुं खावामां खूब ज स्वादिष्ट होय छे अने 10 दिवस सुधी फ्रेश रहे छे। तो चलो फटाफट अने बनावानुं शुरू करीए। तो सौ प्रथम आपणे गैस ऑन करीशुं अने एक नानी तपेली केनने वासणमां आपणे 5-6 टेबलस्पून जेटलू सरसवनुं तेल लईशुं, जेने आपणे मीडियम फ्लेम पर 2 मिनिट सुधी गरम थवा दईशुं। हवे आपणुं तेल 2 मिनिट सुधी गरम थया बाद एने गैस परथी उतारीने ठंडू पड़वा मूकीशुं। हवे आपणे 1 किलो जेटला फ्रेश गाजर लईशुं अने एनी पहेला छाल उतारी लईशुं। ગાજરની છાલ ઉતારી લીધા બાદ હવે આપણે આને લાંબા ચોરસ ટુકડામાં કટ કરવાનું છે। આ રીતે ગાજરનો વચ્ચેનો કડક ભાગ કાઢી લઈશું અને ચોરસ લાંબા ટુકડા કરીશું। અહીં આપણે આપણા બધા જ ગાજરને એક જ આકારના લાંબા ચોરસ શેપમાં કાપી લીધા છે। હવે આપણે 150 ગ્રામ જેટલા લાંબા મોટા લીલા મરચાં લઈશું અને એને પણ લાંબા ચોરસ શેપમાં ગાજરની જેમ જ કાપી લઈશું। જો તમને આવા મોટા લાંબા મરચાં ન મળે તો નાના મરચાંનો ઉપયોગ પણ કરી શકો છો। તો મિત્રો, અહીં આપણા ગાજર અને મરચાં સમારીને તૈયાર થઈ ગયા છે। હવે આપણે એક ખાંડણીમાં 1 ટેબલસ્પૂન જેટલી વરિયાળી નાખીશું, 1/2 ટેબલસ્પૂન જેટલા મેથીના દાણા નાખીશું અને 1 ટેબલસ્પૂન જેટલું જીરું નાખીશું। હવે આ મિશ્રણને સારી રીતે ખાંડીને એનો પાવડર બનાવી લઈશું। અગર આપ ચાહો તો મિક્સરમાં પણ એને ક્રશ કરી શકો છો। આપણો વરિયાળી મેથી અને જીરાનો પાવડર તૈયાર થઈ ગયો છે, તો એને એક નાની વાડકીમાં કાઢી લઈશું। તો અથાણું બનાવવા માટે આપણે 1 તપેલીમાં આપણા સમારેલા ગાજર લઈશું, સમારેલા મરચાં લઈશું, એમાં સ્વાદ પ્રમાણે 1 ટેબલસ્પૂન જેટલું મીઠું નાખીશું। એક ટેબલસ્પૂન જેટલી હળદર નાખીશું। બે ટેબલસ્પૂન જેટલો મરચા પાવડર નાખીશું। 1/4 ટેબલસ્પૂન જેટલી હિંગ નાખીશું। હવે આ મિશ્રણને એકવાર સારી રીતે હલાવી લઈશું। ત્યારબાદ તેમાં 1 ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસ નાખીશું, આપણો ખાંડીને તૈયાર કરેલો પાવડર નાખીશું, 3-4 ટેબલસ્પૂન જેટલા રાઈના કોળિયા નાખીશું અને છેલ્લે આપણું ગરમ કરીને ઠંડુ પાડેલું સરસવનું તેલ નાખીશું। હવે આ મિશ્રણને એકવાર સારી રીતે મિક્સ કરવાનું છે। અથાણું સારી રીતે મિક્સ થઈ ગયા બાદ હવે એને 24 કલાક સુધી ઢાંકીને મૂકી રાખવાનું છે। તો 24 કલાક બાદ આપણું અથાણું તૈયાર થઈ ગયું છે। બધા જ મસાલાઓ ગાજર અને મરચાંમાં મિક્સ પણ થઈ ગયા છે, એની જોરદાર સુગંધી પણ આવે છે। તો એકવાર એને સારી રીતે મિક્સ કરીશું। હવે આપણે અથાણાને એક સર્વિંગ બાઉલમાં કાં તો એક બરણીમાં કાઢી લઈશું।
આ અથાણું મુખ્યત્વે શિયાળાની સિઝનમાં જ બનતું હોય છે, તો 10 દિવસ સુધી તો આ ફ્રેશ જ રહે છે, અને જો આપ એને ફ્રીજમાં સ્ટોર કરી રાખો તો 10 દિવસથી પણ વધારે ફ્રેશ રહી શકે છે. તો એકવાર આ અથાણું જરૂર ટ્રાય કરો, અને જો વિડીયો સારો લાગે હોય તો પ્લીઝ લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.